नमस्कार खेडूत मित्रों, आज आप कपासनी खेती पद्धति विषे माहिती मेळवशुं। एमां पण खास करीने कपासनी कई जातोनी पसंदगी करवी, क्या प्रकारनी जातोनी पसंदगी करवी अने कपासना पाकमा खातर व्यवस्थापन आपणे कई रीतना करवुं अने कपासना पाकमा पोषण व्यवस्थापन कई रीतना करवुं तेनी आपणे संपूर्ण माहिती आजना विडियोनी अंदर आपणे मेळवीशुं। हवे कपासनी वेराइटीनुं सिलेक्शन, कपासनी वेराइटी पसंद करवी ए खूब ज पेचीदो प्रश्न कही शकाय, कारण के आपणे सौ जाणीए छीए के कपासनी भारत सरकारे 2000 करता पण वधु वेराइटीनी छे ते मान्यताओ आपेली छे। एमांथी आ अनेक वेराइटीमांथी मारे मारा खेतरमां कई वेराइटीनुं वावेतर करवुं आ एक गूंचवण भर्यो प्रश्न होय छे। तो हवे आपणे कई प्रकारनी वेराइटीनुं वावेतर करवुं तेनी आपणे वात करशुं। तेना पहेला एक अति गंभीर विषय उपर वात करी लईए, અને એ વિષય એમ છે કે આપણે છેલ્લા ઘણા બધા વર્ષોથી બિન અધિકૃત કે જે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત નથી એવા 4G અને ગ્લાયફોસેટ રેઝિસ્ટન્સ એટલે કે ખડની દવા, નિંદામણની દવા જે ગ્લાયફોસેટ આવે છે તે તમામ પ્રકારનું નિંદામણ છે તેનો નાશ કરે છે, પરંતુ કપાસનો છોડ બળતો નથી। આ પ્રકારના બિયારણો, આ પ્રકારનો કપાસ આપણે બિન અધિકૃત રીતે કે જેની ભલામણ નથી, સરકાર દ્વારા માન્યતા નથી મળી, તેનું આપણે વાવેતર છે કરીએ છીએ। પરંતુ જો આપણે વાવેતર આ પ્રકારનું કરતા હોય તો હવે ચેતવાની જરૂર છે। કારણ એટલું જ કે હવે ગુજરાત સરકારનું ક્વોલિટી કંટ્રોલ વિભાગ માત્ર વેપારીને જ પકડતું નથી, પરંતુ તે હવે ઊંધા કાન પકડાવીને આ બિયારણ છે ક્યાંથી આવ્યું તેની માહિતી છે એ મેળવી રહી છે। તો એના ભાગરૂપે આપણે હવે જો ખેડૂતોએ પોતાના ખેતરમાં આ રીતનું બિન અધિકૃત બિયારણ જો તેમણે વાવેલું હોય તો ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટર અથવા ખેતીવાડી ખાતાના અન્ય અધિકારીઓ રેન્ડમલી ગામની અંદર જ્યાં કોઈ પણ જગ્યાએ કપાસનું વાવેતર કરેલું હોય તો તે ઊભા કપાસના છોડમાંથી પાન લે છે, એ પાનને નાગપુર જે આપણું લેબોરેટરી છે ત્યાં મોકલે છે, અને ત્યાંથી જો તેમને ધ્યાનમાં આવે કે ભાઈ આ બિયારણ તો 4G કે ગ્લાયફોસેટ રેઝિસ્ટન્સ છે તો સરકારી કાગળિયું કે સરકારી ફરફરિયું ખેડૂતના ખેતર સુધી, ખેડૂતના ઘર સુધી પણ આવી શકે છે, અને ત્યાર પછી તપાસનો ધમધમાટ ચાલુ થાય કે ભાઈ આ બિયારણ ક્યાંથી આવ્યું। એટલે બનાવવાવાળો પણ દોષિત છે, વેચવાવાળો પણ દોષિત છે, અને તેનું વાવેતર કરવાવાળો પણ દોષિત છે। એટલે આપણા મગજની અંદર એવી કોઈ માન્યતા હોય કે આપણે બિયારણ આવું વાવી દઈએ તો આપણે વાવી દીધું એટલે છૂટી જશું, પણ એવું નથી। હવે આપણે ક્યાંક ને ક્યાંક જો આવી રીતના બિન અધિકૃત બિયારણનું જો વાવેતર કરશું તો કાયદાની ફાંચમાં આવવાની 100% સંભાવનાઓ છે। રેન્ડમલી ખેતીવાડી અધિકારી છે એ જ્યાં પણ કપાસ ઊભો હોય ત્યાંથી પાન લેશે, ત્યાંથી કર્કવૃત અને વિષુવવૃત જ્યાંથી પસાર થાય તેનું તે લોકેશન, એટલે કહેવાનો મતલબ કે ક્યાં ખેતરમાંથી કઈ જગ્યાએથી છોડ લીધો તેનું પરફેક્ટ લોકેશન પણ તે લેશે, અને આ સેમ્પલ છે એ નાગપુર જશે, અને ત્યાંથી જો આ સેમ્પલની અંદર આ રીતનું 4G અથવા ગ્લાયફોસેટ રેઝિસ્ટન્સના જો જીન એની અંદર જોવા મળશે તો કાયદેસર રીતે ખેડૂત પણ ગુનેગાર છે એ બની શકે। એટલે આપણે આવી રીતના બિન અધિકૃત માન્યતા પ્રાપ્ત ન હોય તેવા બિયારણનું વાવેતર કરવું નથી, અને જે કોઈ પણ લોકો આ રીતના બિયારણ જેમણે ખરીદી લીધા હોય તો તેમણે જ્યાંથી પણ ખરીદી લીધા હોય તેમને પરત છે આપી દેવા જોઈએ, અન્યથા બહુ મોટી કાયદાકીય પેંચની અંદર આપણે ફસી જશું। હવે આપણે આવી જઈએ આપણા મુખ્ય મુદ્દા ઉપર, મુખ્ય વિષય ઉપર, તો કે કપાસની કઈ જાત અને કયા પ્રકારની જાતની આપણે પસંદગી કરવી જોઈએ। અનેક ઓપ્શનો છે, અનેક ઓપ્શનો છે એટલે ગૂંચવણ મોટી છે, પરંતુ સામાન્ય રીતે કપાસની વેરાયટીનું સિલેક્શન ખેડૂતે પોતાના અનુભવના આધારે અને પોતાની આંખે જોયેલા તથ્યોના આધારે અને ગામના કે જે તે વિસ્તારના કે જે તે તળના અનુભવના આધારે પણ પસંદ કરવું જોઈએ। આ ઉપરાંત અન્ય બે પેરામીટર છે, એ પેરામીટરમાં તમે જ્યારે પણ બિયારણ લેવા માટે એગ્રો સેન્ટર પર જાઓ છો ત્યારે તમારે એગ્રો સેન્ટર કે બીજ વિક્રેતાને તમારે સ્પષ્ટ રીતે એવું જણાવવું પડે કે ભાઈ મારે મારા ખેતરમાં માત્ર ચોમાસા દરમિયાન જ કપાસ ઊભો રાખવાનો છે, શિયાળુ, ઘઉં, ધાણા કે અન્ય કોઈ પણ પાક મારે લેવાનો છે, એટલે મને એ પ્રકારની વેરાયટી તમે આપો। એટલે આપણે ટૂંક આ પ્રકારની વેરાયટી જો પસંદ કરવી હોય તો મોટા ઝીંડવાની અને ટૂંકા ગાળાની વેરાયટી આપણે પસંદ કરવી પડે,
અને આપણે ખૂબ જ નજીક એટલે કે 3.5 ફૂટના પાટલે અથવા 4 ફૂટના પાટલે પણ આ પ્રકારની વેરાયટીનું બિયારણ પસંદ કરી અને વાવેતર છે એ કરી શકીએ. જો આપણે આપણા ખેતરમાં શિયાળુ પાક લેવો ન હોય અને કપાસને લાંબો સમય માટે ઊભવા દેવો હોય તો આપણે એગ્રો સેન્ટર પર જઈ અને આપણે એ પ્રકારની વેરાયટી વિશે માહિતી મેળવવી જોઈએ. એમને સ્પષ્ટ આપણે ચિહ્નિત કરવા જોઈએ કે ભાઈ મારે લાંબા ગાળાની મુદત સુધી ચાલે તેવો કપાસ છે લેવાનો છે. આમાંથી જે એગ્રો સેન્ટરથી ઉપરથી તમને જે બિયારણ બતાવે અને તમારા પોતાના ખુદના ગામના અને અનુભવી ખેડૂતના અનુભવના આધારે પણ તમારે બિયારણની પસંદગી છે કરવાની રહેતી હોય છે. આ વિસ્તારમાં જે બિયારણ વેરાયટીનું પરફોર્મન્સ સારું હોય તે અન્ય વિસ્તારમાં પરફોર્મન્સ સારું ન પણ હોઈ શકે. આવી ઘણી બધી વિચાર કરી અને આપણે કપાસનું બિયારણ છે એ પસંદ કરવાનું હોય છે. હવે બિયારણની પસંદગી મોટાભાગે કોઈ પણ કૃષિ તજજ્ઞ કે અમારા જેવા લોકો છે એ ખેડૂતના ખભા ઉપર મૂકતા હોય છે. એટલે તમે તમારી રીતે વ્યવસ્થિત પસંદગી કરો અને હવે આપણે અન્ય આ વિષય ઉપર આપણે આગળ જઈએ. હવે અન્ય મહત્ત્વનો જો કોઈ પણ વિષય હોય તો તે વિષય છે ખાતર વ્યવસ્થાપન. આપણે માત્ર આજે ખાતર વ્યવસ્થાપન જ નહીં પણ પોષણ વ્યવસ્થાપન ઉપર એ વાત કરશું. પોષણ વ્યવસ્થાપનની અંદર ખાતર વ્યવસ્થાપન આવી જાય તો હવે ખાતર વ્યવસ્થાપનની જો આપણે વાત કરીએ તો યુનિવર્સિટી દ્વારા ગુજરાતની અંદર ખાતરની જે કંઈ પણ ભલામણ છે પ્રતિ હેક્ટર એટલે કે આપણા 16 ગુઠાના વીઘામાં આપણે ગણીએ તો 6.25 વીઘાની અંદર 240 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ અને 150 કિલો પોટાશની ભલામણ છે એ થયેલી છે. હવે આપણે અહીંયા જોવાનું છે કે નાઇટ્રોજન એટલે કે આપણી દેશી ભાષામાં ખેડૂતની ભાષામાં એ નાઇટ્રોજન એટલે યુરિયા આપણે સમજતા હોઈએ છીએ. એટલે યુરિયાની બેગની અંદર 46 કિલો નાઇટ્રોજન બે બેગની અંદર હોય છે. એક બેગની અંદર 23 કિલો નાઇટ્રોજન હોય છે કારણ કે 46% નાઇટ્રોજન હોય યુરિયામાં. એટલે આપણે પણ કેટલો નાખવાનો છે એક હેક્ટરની અંદર તો કે આપણે 240 કિલો નાઇટ્રોજન નાખવાનો છે, 50 કિલો ફોસ્ફરસ આપવાનું છે અને 150 કિલો પોટાશ છે આપવાનો છે. હવે અહીંયા જે પોટાશ છે એની ખપત કપાસનો પાક જમીનમાંથી ખૂબ જ મોટા પાયે કરે છે. એ પ્રતિ હેક્ટર 200 કિલો ઉપર 250 કિલોની આજુબાજુમાં પણ પોટાશનું ખેંચાણ છે એ કપાસનો પાક કરે છે. છતાં પણ ખેંચાણ કરતાં પણ ઓછો ડોઝ આપણી યુનિવર્સિટી એટલા માટે ભલામણ કરેલો છે કારણ કે આપણા ખેતરની અંદર કે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર પોટાશનું પ્રમાણ છે ભરપૂર પ્રમાણમાં જમીનની અંદર છે જ. તો હવે જમીનમાં રહેલો પોટાશ પણ કપાસ ઉપયોગમાં લેશે અને આપણે બહારથી પણ પોટાશ છે એ થોડો ઘણો આપી દેવાનો છે. આ ભલામણ છે એ જનરલ ભલામણ છે પરંતુ કોઈ પણ ખેડૂતે પોતાના ખેતરમાં કેટલું ખાતર નાખવું તેના માટે તેને જમીન ચકાસણી દર 3 વર્ષે કરવી ફરજિયાત હું માનું છું. જો દર 3 વર્ષે જમીન ચકાસણી થાય તો તેના આધારે પણ આપણે ખાતરની ભલામણ છે એ ખેડૂતને કરી શકીએ. દાખલા તરીકે કોઈના ખેતરની અંદર 200 કિલો પોટાશ પ્રતિ હેક્ટર હોય છે તો કોઈના ખેતરની અંદર 800-900 કિલો પોટાશ પ્રતિ હેક્ટર પણ જોવા મળે છે. તો આ રીતે જો આવી રીતનું પોટાશનું પ્રમાણ આપણા ખેતરમાં કેટલું છે તે જો જાણકારી મળે તો જે ભલામણ છે તેના કરતાં પણ થોડું ઓછું રાસાયણિક ખાતર નાખીને પણ આપણે સારું ઉત્પાદન છે એ લઈ શકીએ. હવે યુનિવર્સિટીની જે કાંઈ પણ ખાતરની ભલામણો છે આ ઉપરાંત તેની સાથે 10 ટન દેશી કોહવાયેલા છાણિયા ખાતરની પણ ભલામણ છે. આ દેશી કોહવાયેલું છાણિયું ખાતર અથવા સેન્દ્રિય પદાર્થ વગર તમે કોઈ પણ રાસાયણિક ખાતર જો તમારા ખેતરમાં નાખશો તો તે તમારે ઉપયોગમાં મોટા વ્યવસ્થિત રીતે આવવાનું નથી. કારણ કે તમે જ્યારે કોઈ પણ રાસાયણિક ખાતર નાખો છો તે વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં દ્રાવ્ય હોય છે, ઉપરાંત તે એસિડ સોલ્યુબલ એટલે કે કોઈ પણ એસિડની અંદર જ તે પોતે છે દ્રાવ્ય થતું હોય છે. હવે જો આપણે આપણા ખેતરની અંદર આપણો પીએચ છે 7 કરતાં વધારે હોય અને આપણે જો આપણા ખેતરની અંદર છાણિયું ખાતર જો વ્યવસ્થિત રીતે આપતા હોઈએ નહીં તો આપણી જમીનની અંદર એસિડનું પ્રમાણ જ નથી. તો હવે જે આપણે આ DAP નાખીએ છીએ
કે અન્ય કોઈ પણ ખાતરો નાખીએ છીએ એસિડમાં જે તે જેની દ્રાવ્યતા છે તે દ્રાવ્યતા જ નથી થવાની, તો એ ખાતર ઓગળવાનું જ નથી, તો આપણા પાકને લાગે કઈ રીતે? એટલે આપણે કદાચ રાસાયણિક ખાતર ઓછું પડે તો વાંધો નથી, પરંતુ દેશી કોહવાયેલું ગળત્યું છાણિયું ખાતર અથવા સેન્દ્રિય તત્વ 10 ટન જે ભલામણ છે એ ભલામણ મુજબ તો આપણે કપાસના સારી કપાસની ખેતી કરવી હોય તો આપી જ દેવું જોઈએ. અહીંયા તમે એક વસ્તુ ધ્યાને આપણે લેવાની છે, 240, 50, 150 નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશની ભલામણ છે. તો હવે આપણે ટૂંકા ગાળાની જ્યારે કપાસની વેરાયટી કરીએ છીએ તો ત્યારે આપણે ખાતરનો ડોઝ થોડો ઓછો પણ કરી શકીએ. આ ઉપરાંત તમે જોયું કે ફોસ્ફરસની ખૂબ જ ઓછી જરૂરિયાત કપાસના પાકની અંદર છે, તો ફોસ્ફરસ તત્વ છે એ કપાસના પાકની અંદર આપણે પાયામાં જ આપી દેવું જોઈએ. કેટલું પાયામાં આપવું એ આપણે પાછળ હમણાં વાત કરીએ, પરંતુ પાયામાં જ ફોસ્ફરસ તત્વ છે એ આપણે આપણા કપાસના પાકમાં આપવાનું છે. પાળા ચડાવતી વખતે ફોસ્ફરસ અથવા DAP આપણે આપવાનું નથી આપવાનું. તેનું એક કારણ સમજી લઈએ, મોટાભાગના હું માનું છું ત્યાંથી 100માંથી 80 ખેડૂત છે આ રીતની ભૂલ કરે છે કે પાળા ચડાવતી વખતે DAP ખાતર છે એ કપાસના ખેડૂતો ઉપયોગ કરે છે, પરંતુ પાયામાં જ આપણે DAP આપવાનું છે. કારણ કે ફોસ્ફરસ તત્વ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરતો નથી, હાલીને જતો નથી. જે યુરિયામાં રહેલો જે નાઇટ્રોજન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જમીનમાં જઈ શકે, એવી રીતના ફોસ્ફરસ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો નથી. એટલે જો આપણે પાળા ચડાવતી વખતે ઉપર જો આપણે ફોસ્ફરસ આપીએ તો એ કોઈપણ સંજોગોમાં મૂળ સુધી એ પાકમાં તો પહોંચવાનો જ નથી. એટલે પાળા ચડાવતી વખતે આપણે ફોસ્ફરસનો ખર્ચો કરવાનો નથી. હવે પાયામાં આપણે ક્યાં ક્યાં ખાતર નાખવાના છે એ નોંધી લઈએ. પાયામાં કપાસના ખેડૂતોએ 10-15 કિલો DAP અને 15 કિલો પોટાશ છે એ પાયામાં ખાતર તરીકે છે એ આપી દેવાનું હોય છે. નાઇટ્રોજન છે પાયામાં આપવાનું નથી. થોડી ઘણી જે નાઇટ્રોજનની જરૂરિયાત છે DAPમાંથી કપાસના છોડને નાઇટ્રોજન છે 18% જે DAPની અંદર નાઇટ્રોજન હોય તેને મળી જવાનો હોય છે. ત્યાર પછી બાકી રહેલું ખાતરમાં મોટાભાગનું ખાતર છે ફોસ્ફરસનો ડોઝ આપણે પાયાની અંદર આપી દીધો છે, પોટાશનો ડોઝ પણ આપણે પાયાની અંદર આપી દીધો છે. ત્યાર પછી હવે નાઇટ્રોજનયુક્ત ખાતરો છે એને આપણે આપણી જરૂરિયાત મુજબ આપણે કપાસને જેટલો લાંબો સમય ઊભો રાખવાનો છે તેના અનુભવના આધારે કે તેની વ્યવસ્થાના આધારે આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવાના છે. એમાં આપણે શરૂઆતમાં જ્યારે કપાસ આપણો 30 દિવસનો થાય ત્યારે નાઇટ્રોજનની પૂર્તિ માટે યુનિવર્સિટીની ભલામણ એમોનિયમ સલ્ફેટની એટલે કે મોરસિયું ખાતરની છે. તો યુરિયાના બદલે આપણે શરૂઆતના દિવસોમાં એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ છે કરવો જોઈએ. કારણ કે શરૂઆતના આપણા વાવણી પછીના દિવસોમાં ભારે વરસાદ જે પડતો હોય છે તો આપણે જો યુરિયા નાખેલું હોય તો તે જમીનની નીચે સુધી જતું રહે છે, પરંતુ એમોનિયમ સલ્ફેટની અંદર રહેલો નાઇટ્રોજન છે ધીમે ધીમે રિલીઝ થતો હોવાથી ધીમે ધીમે છોડ છે લઈ લેતો હોય. ઉપરાંત આપણે જે તેલીબિયા વર્ગનો જ આ એક કપાસિયા કપાસનો પાક છે એની અંદર તેલની ટકાવારી પણ હોય છે, તો તેલની ટકાવારી માટે સલ્ફર તત્વ પણ મહત્વનો ભાગ ભજવતું હોય, તો આપણે એમોનિયમ સલ્ફેટની અંદર નાઇટ્રોજન અને સલ્ફર છે એ આપણા પાકને છે આપીએ છીએ. ત્યાર પછી આપણે આપણા ખેતરમાં જ્યારે કપાસના પાળા ચડાવીએ છીએ ત્યારે આપણે 8-10 કિલો પોટાશ જો આપણે સોઇલ ટેસ્ટિંગ રિપોર્ટ કરીએ અને પોટાશનું પ્રમાણ ખૂબ જ નીચે આવતું હોય તો આપણે આપી શકીએ, બાકી DAP તો આપવાનું થતું જ નથી. ત્યાર પછી આપણે આપણા પાકની અવસ્થા મુજબ યુરિયા ખાતર કે જે નાઇટ્રોજનની પૂર્તિ કરવાનું છે તે આપણે આપી શકીએ. હવે અત્યાર સુધી મેં તમને જે વાત કરી એ વાત મારી રાસાયણિક ખાતરની વ્યવસ્થાપનની હતી, પરંતુ હવે આપણી વાત સાચી જે છે એ શરૂ થાય છે, અને એ વાત એટલે કપાસના પાકની અંદર પોષણ વ્યવસ્થાપન. પોષણ વ્યવસ્થાપન એટલે આપણે હવે જો આપણી પાસે નિર્દોષ વિકલ્પ હોય તો આપણે નિર્દોષ વિકલ્પને પહેલી પ્રાયોરિટી આપવાની છે. રાસાયણિક ખાતરનો વિકલ્પ છે એ 100% નિર્દોષ કહી શકાય નહીં. આપણે રાસાયણિક ખાતર 100% બંધ કરવાની કે વાત પણ નથી કરતા, પરંતુ તેને ધીમે ધીમે ઓછું કરવાનું છે. તો તેના બદલે તેના વિકલ્પો ક્યાં છે તે જો આપણે આપણા ખેતરની અંદર એપ્લાય કરીએ તો આપણને પોતાને જ એવું લાગશે કે હવે મારે રાસાયણિક ખાતર છે ધીમે ધીમે હું ઓછા કરી દઉં. તો
હવે આપણે આવીએ પોષણ વ્યવસ્થાપનના મુદ્દા ઉપર. આપણે જોયું કે 240 કિલો નાઇટ્રોજન એટલે સૌથી વધારે નાઇટ્રોજનની છે એ જરૂરિયાત કપાસના પાકને છે. તો હવે કુદરતે એવી કોઈ જો વ્યવસ્થા ગોઠવેલી હોય કે કુદરતી રીતે જ હવામાં જે 78% નાઇટ્રોજન છે, એ નાઇટ્રોજન છે એ જો જમીનની અંદર સ્થિર થઈ શકે તેવી જો કોઈ પણ વ્યવસ્થા હોય તો એ વ્યવસ્થાનું અમલીકરણ મારે મારા ખેતરની અંદર કરવું જોઈએ. તો આ વ્યવસ્થા કોઈ છે? તો હા, તેનો જવાબ છે કે આ રીતની કુદરતે વ્યવસ્થા છે કરેલી છે. અને એ વ્યવસ્થા એટલે કુદરતે એઝોટોબેક્ટર નામના જે બેક્ટેરિયા છે તેને હવામાં જે નાઇટ્રોજન છે તેને જમીનની અંદર સ્થિર કરવાની શક્તિ છે એ કુદરતે આપેલી છે. તો આપણે એક એકરની અંદર એક લીટર જો એઝોટોબેક્ટર આપણે આપણા ખેતરની અંદર આપી દઈએ ભેજ હોય ત્યારે, ચોમાસાની અંદર પાણી આપણે કદાચ જો ન પીવડાવવાનું હોય તો જો પાણી પીવડાવવાનો મોકો મળે તો પાણીની સાથે એક લીટર આપી દેવાનું છે. પણ જો પાણી પીવડાવવાનો આપણને મોકો ન મળે તો દેશી ગળતિયું છાણિયું ખાતર હોય તેનો આપણે સંગ્રહ અત્યારે જ કરી દેવો જોઈએ. અને તે દેશી ગળતિયા ખાતરની સાથે, છાણિયા ખાતરની સાથે એઝોટોબેક્ટર નામના બેક્ટેરિયાને મિક્સ કરી અને આપણે આપણા ખેતરની અંદર જે ઉડાડી દેવા જોઈએ. જો એઝોટોબેક્ટર બેક્ટેરિયાની ટ્રીટમેન્ટ કપાસનો ખેડૂત કરે તો હું એવું માનું છું કે રાસાયણિક ખાતરોની 20% જરૂરિયાતો જે ભલામણ છે તેના કરતાં 100% તે ઓછી કરી શકે. કારણ કે ખૂબ મોટા જથ્થામાં આંકડાઓ એવું કહે છે કે 30-40 કિલો નાઇટ્રોજન હવામાંથી આ એઝોટોબેક્ટર નામના બેક્ટેરિયા છે એ જમીનની અંદર આપી શકે. હવે આપણે ખાતર વ્યવસ્થાપનમાં વાત કરી હતી ડીએપીની. આપણે સૌ જાણીએ છીએ કે ડીએપી છે તે ઘણા ખેડૂતોનો એવો પ્રશ્ન હોય છે કે ડીએપી જેવું નાખીએ છીએ તેવું જ અમુક મહિના પછી નીકળે છે. તો આ એટલા માટે થાય છે કારણ કે ડીએપીની અંદર બે પ્રકારનો ફોસ્ફરસ હોય છે, એક પાણીમાં દ્રાવ્ય અને એક એસિડમાં દ્રાવ્ય. હવે આપણી જમીનનો પીએચ જો ઓછું વધુ હોય તો આપણી જમીન છે એ એસિડિક નથી. ઉપરાંત આપણા ખેતરની અંદર આપણે છાણિયું ખાતર છે એ નાખતા નથી. જળ છાણિયું ખાતર વ્યવસ્થિત પડે તો પણ એમાં એસિડિક પ્રક્રિયાથી તે ડીએપીની અંદર રહેલો ફોસ્ફરસ છે ઓગળી શકે. આ ઉપરાંત ડીએપીમાં રહેલો જે ફોસ્ફરસ છે અથવા જમીનમાં રહેલો જે ફોસ્ફરસ છે તેને ઓગાળવાની કામગીરી છે એ કુદરતે એક બેક્ટેરિયાને આપેલી છે જેને ફોસ્ફરસ ઓગાળતા બેક્ટેરિયા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જો આપણે આપણા ખેતરમાં ડીએપી નાખી દઈએ છીએ પરંતુ આપણા ખેતરની અંદર જો આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી નથી તો સંભાવનાઓ એવી છે કે આપણે નાખેલું ડીએપી પણ આપણા કપાસના પાકને વ્યવસ્થિત રીતના લાગવાનું નથી. તો હવે આગળ આપણે જ્યારે એઝોટોબેક્ટર બેક્ટેરિયાની વાત કરી તો ત્યારે તેની સાથે આપણે ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયાનો પણ ઉપયોગ છે કરી શકીએ. હું તમારી ખર્ચો વધારવાની વાત કરતો નથી કારણ કે એઝોટોબેક્ટર, ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટર અને બેક્ટેરિયા અને પોટાસ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા એટલે કે પોટાસની પણ હેરફેર કરતા બેક્ટેરિયા, આ ત્રણેય બેક્ટેરિયા હવે ઇફકો અને ક્રિફકો અને ઘણી બધી સ્ટાન્ડર્ડ કંપનીઓ એક જ બોટલમાં નાખીને વેચી રહી છે અને તેની કિંમત 150 લઈ અને 300 રૂપિયા સુધી જ હોય છે. એટલે આપણો એક એકરનો એટલે કે 1.5 વીઘાનો ખર્ચ માત્ર ને માત્ર 300 રૂપિયાની આજુબાજુમાં આપણે જે ખાતર નાખીએ છીએ તે ખાતરની ઉપયોગિતા વધારી શકીએ. અને જો આપણે આ બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ આપણા ખેતરની અંદર કરેલી હોય તો આપણે રાસાયણિક ખાતરો ઓછા કરીએ તો પણ આપણું ઉત્પાદન છે ઘટે નહીં. આ ઉપરાંત કપાસના ખેડૂતોએ એક માઇકોરાઇઝા નામની ફૂગ જે આવે છે તેની ટ્રીટમેન્ટ પણ ખાસ લઈ લેવી જોઈએ. કારણ કે આ માઇકોરાઇઝા શું છે તેની વાત મેં મારા અગાઉના વિડીયોમાં પણ કરેલી છે, તે 5-7 મિનિટનો વિડીયો છે, તે પણ તમે જોઈ શકો છો. તો ટૂંકમાં સમજાવી દઉં કે માઇકોરાઇઝા નામની જે ફૂગ છે કપાસના મૂળની અંદર દાખલ થાય છે, કપાસના મૂળ ઉપર ગોઠવાય છે અને કપાસના મૂળમાંથી બહાર સુધી પોતાનું તંતુમૂળ છે લંબાવી અને દૂર દૂરથી પાણી અને પોષક તત્વો ખાસ કરીને ફોસ્ફરસને ઓગાળી, ઝીંકને ઓગાળી અને લોહ તત્વોને ઓગાળી અને કપાસના છોડને આપે છે. એટલે મફતની અંદર આ માઇકોરાઇઝા નામની મિત્ર ફૂગ છે એ કપાસની બહુ મોટી સેવા છે કરી શકે. જો પ્રતિ એકર 100 ગ્રામ માઇકોરાઇઝા, બજારમાં માઇકોરાઇઝા ઘણા બધા પેકિંગમાં મળે છે પણ સરળતાથી જે અવેલેબલ છે તેની હું તમને વાત કરું તો 100 ગ્રામ માઇકોરાઇઝા આપણે જ્યારે એઝોટોબેક્ટર, ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા અને પોટાસ મોબિલાઇઝિંગ બેક્ટેરિયાને જ્યારે છાણિયા ખાતરની અંદર મિક્સ કરીએ છીએ ત્યારે જો માઇકોરાઇઝાને પણ તેમાં નાખી દઈએ,
आ चारेय बेक्टेरियाने जो मिक्स करीने कपासना खेतरनी अंदर भेज होय त्यारे पाणी आरे पीवड़ावी दईए अथवा उड़ाड़ीने जो जमीन में आपीए तो रासायणिक खातर उपरनी बहु मोटी आपणी जे निर्भरता छे ते ओछी करी शकीए। एटले कपासनी अंदर मात्र रासायणिक खातर व्यवस्थापन नहीं परंतु पोषण व्यवस्थापन आ मुद्दाने पण खास आपणे समजवो जोईए। હવે આપણે આવી જઈએ આ અત્યાર સુધી આપણે ત્રણ તત્વોની વાત કરી, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ। આ ઉપરાંત કપાસ છે એ લાંબા ગાળાનો પાક છે, કપાસને ઘણા બધા સૂક્ષ્મ તત્વોની પણ જરૂર પડતી હોય છે, આપણી જમીનનો પીએચ છે ડામાડોળ હોવાથી જમીનની અંદર ઘણી બધી વખત તત્વો હોવા છતાં છોડ છે લઈ શકતો નથી, એ રીતના સ્વરૂપમાં આપણી જમીન છે ફેરવાયેલી હોય છે, તો આવા સંજોગોમાં ફૂલ અવસ્થાએ અને ત્યાર પછી આપણે કપાસ જેટલો લાંબો ઊભો રાખવાનો હોય તો તે આપણી કોઠાસૂજના આધારે સૂક્ષ્મ તત્વ જે આવે છે, જે સરદાર કંપની આપણી GSFC છે, તે 250 ગ્રામનું પેકિંગ 100 રૂપિયાની આજુબાજુમાં મળે છે, તેના 10-12 પંપ થઈ શકે, તેની અંદર 5 પ્રકારના સૂક્ષ્મ તત્વ આવે છે, બોરોન, ઝીંક, લોહ તત્વ, મેંગેનીઝ। તો આ તત્વનો જો આપણે વ્યવસ્થિત 3-4 વખત સ્પ્રે જો લઈએ તો આપણી કપાસની ઉત્પાદકતા આપણે 100% વધારી શકીએ। આ ઉપરાંત કપાસની અંદર મેગ્નેશિયમ તત્વની પણ ખૂબ મોટી જરૂરિયાત છે, રહેતી હોય છે, તો મારે આગળ જ્યારે પાળા ચડાવતી વખતે જે ખાતરની ભલામણ હતી એ ભલામણની અંદર મેં તમને પોટાશની જો જરૂર હોય તો નાખવાની ભલામણ કરી હતી, પરંતુ મેગ્નેશિયમ સલ્ફેટ તો આપણે અવશ્ય છે એ 1 વીઘા દીઠ 2-3 કિલો લેખે પાળા ચડાવતી વખતે કોઈપણ ખાતર આપણે નાખતા હોઈએ તો ખાતર સાથે અથવા ન નાખતા હોઈએ તો માત્ર એકલું મેગ્નેશિયમ સલ્ફેટ આપણે આપણા કપાસના ખેતરની અંદર છે એ આપી દેવું જોઈએ। હવે જ્યારે રાસાયણિક ખાતરની વ્યવસ્થાપનની વાત કપાસમાં ચાલુ છે ત્યારે એક વાતને ખાસ નોંધી લેવી જોઈએ કે ડ્રીપથી જે કોઈ પણ ખેડૂત કપાસ પકવે છે તે અન્ય ખેડૂતની સાપેક્ષમાં 30-35% રાસાયણિક ખાતર ઓછા નાખે છતાં પણ સારું ઉત્પાદન છે મેળવી શકે છે, કારણ કે અન્ય ખેડૂત છે એ 1 વીઘા દીઠ યુરિયા ખાતર છે 10-15 કિલો 20 કિલો જ્યારે નાખવાનું હોય તો નાખી દે, પરંતુ ડ્રીપનો ખેડૂત છે એ દર 3-4 દિવસે પણ 1-1 કિલો 1 વીઘા દીઠ જ્યારે પાણી એને પીવડાવવાનું હોય ત્યારે 1-1 કિલો યુરિયા ખાતર આપે તો યુરિયા ખાતરનો પણ વ્યય થાય નહીં અને ઓછા ખાતરથી સારી ખેતી છે એ કરી શકે। પરંતુ જો ડ્રીપથી તમે ખેતી કરતા હોય તો આ મુદ્દાને તમે ધ્યાને લઈ શકો। આ ઉપરાંત જે ખેડૂત ડ્રીપથી ખેતી કરતા હોય તો તેના ડ્રીપની અંદર ઘણી વખત લીકેજ થઈ જવાનો પ્રશ્ન આવતો હોય તો એના માટે ઘણા બધા એસિડની ટ્રીટમેન્ટ છે કરતા હોય, તો હવે કપાસના ખેડૂતોને જ્યારે આ કોઈ પણ એસિડ ટ્રીટમેન્ટની જરૂરિયાત રહે તો તેમણે ઊભા પાકની અંદર કપાસ 20-25 દિવસનો થઈ જાય ત્યાર પછી ફોસ્ફોરિક એસિડની ભલામણ છે કરેલી છે, તો ફોસ્ફોરિક એસિડ 1 વીઘા દીઠ 1 કિલો છે એ ડ્રીપની અંદર આપવું જેથી ડ્રીપ પણ સાફ થઈ જાય અને ફોસ્ફરસ તત્વો પણ કપાસના પાકને મળી શકે। એટલે હવે અહીંયા ધ્યાન દેવાનું છે કે જે ખેડૂતને ફોસ્ફોરિક એસિડની ટ્રીટમેન્ટ ડ્રીપમાં કરવાની છે, ડ્રીપની નળીની સફાઈ માટે એવા ખેડૂતોએ DAPનું પ્રમાણ પણ ઘટાડી દેવાનું છે, કારણ કે DAPનો ખર્ચો કરવાનો અને ફોસ્ફોરિક એસિડનો ખર્ચો કરવાની વાત નથી, આપણે માત્ર બંનેમાંથી કોઈ પણ એક, એટલે DAP રાખવાનું છે પણ થોડું ઓછું કરવાનું છે, પણ ફોસ્ફોરિક એસિડની જો ટ્રીટમેન્ટ લેવાની હોય તો પછી તેને ઊભા પાકની અંદર જ લઈ લેવી જોઈએ, કારણ કે તે ફોસ્ફરસનો ઉપયોગ પણ કપાસના ખેડૂતને છે થઈ જાય। એટલે કપાસની ખેતીની અંદર અત્યાર સુધી તમે રાસાયણિક ખાતરનું વ્યવસ્થાપન તો તમે કરતા જ હશો, પરંતુ મેં તમને પોષણ વ્યવસ્થાપનની જે વાત કરી એ વસ્તુને ખાસ તમારે ધ્યાને લેવાની છે। બેક્ટેરિયલ ટ્રીટમેન્ટને તમારે હવેથી અત્યાર સુધી નહીં કરતા હોય તો કરવાની છે અને આવનારા દિવસોમાં ડ્રીપથી કપાસની ખેતી થાય એ રીતની દિશામાં તમારે આગળ છે વધવાનું છે અને ખાસ મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ કરી લેવાનો છે અને ઉપરથી સૂક્ષ્મ તત્વોનો સ્પ્રે આપણે ચૂકવાનો નથી, કારણ કે સૂક્ષ્મ તત્વોનો સ્પ્રે જો આપણે કરશું તો આપણે 100% સારામાં સારું ઉત્પાદન છે આપણે મેળવી શકીશું। તો આજના વિષયમાં આપણે માત્ર વેરાયટી વિશે માહિતી મેળવવાની હતી, તો વેરાયટી વિશે માહિતી મેળવી એમાં પણ આપણે બિન અધિકૃત જે બિયારણો જો વાવવાના હોઈએ તો મહેરબાની કરીને એ બિયારણો વાવવાના નથી, કારણ કે બહુ મોટી કાયદાકીય આટાઘૂટીમાં આપણે પડી શકવાની 100% સંભાવનાઓ તેમાં રહેલી છે। આ ઉપરાંત આપણે બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ એડ કરવાની, આ ઉપરાંત હવે હું તમને એક વિશેષ વાત કરી દઉં કે જે વાત મારા ધ્યાનમાં ગયા વર્ષે આવી હતી
एक तो खेडूतोए बिन अधिकृत बिल वगरनू ग्लाइफोसेट रेजिस्टन्स के जेने सरकारे परवानगी नथी आपी एवा कपासनू बियारणनू वावेतर कर्युं, एटले कपासना खेतरमां खड़ वधी जाय तो पछी एने आ रीतनुं वावेतर करेलुं होय के एमां ग्लाइफोसेट नाखे तो ए कपासना छोड़ने काई थाय नहीं, तो एवुं बियारणनुं एने वावेतर कर्युं। અને ત્યાર પછી એણે તે કપાસના છોડ ઉપર ગ્લાયફોસેટનો સ્પ્રે કર્યો, તો ગ્લાયફોસેટનો સ્પ્રે કર્યો તો એનો કપાસ છે એ બળી ગયો। તો હવે કપાસ બળી ગયો એટલે એની પાસે બિયારણ બિલ તો હતું ને, એટલે એ કંઈ કોઈની પાસે ફરિયાદ તો કરી શકવાનો નથી। તો હવે એમાં કપાસ છે એ બળી કેમ ગયો એ હું તમને વાત કરી દઉં કે એમાં અત્યારે તમે જોયું હશે કે ગ્લાયફોસેટના રેટ છે ગયા વર્ષની સાપેક્ષમાં કે ગયા ભૂતકાળમાં જે હતા તેની સાપેક્ષમાં ખૂબ વધી ગયા છે। જે 70-80 રૂપિયાનું પાઉચ આવતું એ અત્યારે 120-140-150 રૂપિયા સુધીનું ગ્લાયફોસેટ 71% જે પાઉચ આવે છે 100 ગ્રામનું એ મળે છે। હવે આ ખેડૂતે ગ્લાયફોસેટ રેઝિસ્ટન્સ કપાસની અંદર ગ્લાયફોસેટ નાખી છતાં પણ એનો કપાસ એટલા માટે બળી ગયો કારણ કે એને નબળી ગુણવત્તાનું ગ્લાયફોસેટ છે બજારમાંથી ખરીદ્યું। અત્યારે ઘણા બધા લેભાગુ તત્વો ગ્લાયફોસેટની અંદર મેટ સલ્ફ્યુરોન પણ નાખે છે। મેટ સલ્ફ્યુરોન તમે ખુલ્લું ખેતર હોય એની અંદર તમે સ્પ્રે કરો તો બધું જ છે બળી જાય, અને ગ્લાયફોસેટથી થોડું ઘણું ઓછું પણ તમને પરિણામ તો મળે, એ પાઉચ તમને 60-70 રૂપિયામાં સસ્તી કિંમતે પણ બજારમાં મળતા હોય છે। તો હવે એ ખેડૂતોએ ડુપ્લિકેટ એક તો બિયારણ વાવ્યું, માન્યતા પ્રાપ્ત બિયારણ નથી વાવ્યું, અને એમાં પણ નબળી ગુણવત્તાની ગ્લાયફોસેટના બદલે એમાં ઉપર ગ્લાયફોસેટ લખેલું હોય અંદર હોય મેટ સલ્ફ્યુરોન આવી દવાનો સ્પ્રે કર્યો, પોતાનો જે રામ મોલ જે ચોમાસાનો હતો એ સંપૂર્ણ છે ખલાસ થઈ ગયો। એટલે તમારી એક ભૂલ છે એ ભૂલની બહુ મોટી સિરીઝ છે એ ઊભી કરી શકે, અને આ લેભાગુ તત્વો જે હોય છે તેના વિરુદ્ધ તમે કોઈ પણ કાયદેસર કાર્યવાહી પણ તમે જો આવી રીતનું ખોટું કામ કરેલું હોય તો તમે કરી શકો નહીં। એટલે આના ઉપરથી એ વાત એ સાબિત થાય છે કે ગ્લાયફોસેટની અંદર એ જો મેટ સલ્ફ્યુરોન નાખી અને બજારની અંદર જો ઘણી વખત વેચાણ થતું હોય એવું આપણને ધ્યાનમાં આવતું હોય તો હવે આપણે માત્ર ને માત્ર ગુણવત્તાસભર સારી કંપનીની પ્રોડક્ટની જો જરૂર પડે તો લેવાનો છે આગ્રહ છે રાખવો જોઈએ। અને આજના વિડીયોમાં બસ આટલી જ માહિતી, આવનારા વિડીયોમાં કપાસની અન્ય રોગની માહિતી અથવા એમાં જે કોઈ પણ જીવાતો આવે છે તેની માહિતી લઈ અને આપણા સુધી આવશું, અને જે ગંભીર વાત કરેલી છે તે કદાચ તમારા ધ્યાનમાં નથી પરંતુ આ વાતને ધ્યાને લઈ અને બિન અધિકૃત બિયારણો આપણે વાવીએ નહીં અને કોઈ વેચતા હોય તો તેને પણ આ વિડીયો મોકલીને જણાવીએ કે ભાઈ ભવિષ્યમાં આવી રીતની તકલીફો છે એ ઊભી થવાની 100% સંભાવનાઓ છે। તો ફરી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો, અને જે કોઈ પણ મિત્રોએ મારી આ ચેનલ છે એ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો। આ ઉપરાંત તમે જ્યારે કપાસનું વાવેતર કરો છો અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારા વોટ્સએપ નંબર નોંધી લ્યો, તેની ઉપર તમે મને મેસેજ પણ કરી શકો છો। મારો વોટ્સએપ નંબર છે 75-74-84-85-86 75-74-84-85-86 ફરી મળીશું, આભાર।